પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પીએમ કિસાન સન્માન નિધિનો 18મો હપ્તો કર્યો જારી. 9.8 કરોડ ખેડૂતોને આશરે 20,000 કરોડ રૂપિયા થયા ટ્રાન્સફર. પ્રધાનમંત્રીએ મહારાષ્ટ્રના વાશિમમાં જગદંબા મંદિરમાં કર્યા દર્શન. હરિયાણામાં વિધાનસભાની તમામ 90 બેઠકો માટે ચાલી રહ્યું છે મતદાન. બપોરે 1 વાગ્યા સુધીમાં નોંધાયું સરેરાશ 36.69% મતદાન. પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્રસિંહ હુડ્ડા, વિનેશ ફોગટ અને દુષ્યંત ચૌટાલા સહિત 1,031 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં થયા કેદ. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ. 2 આતંકી ઠાર. સુરક્ષાદળોએ ઘૂસણખોરીના પ્રયાસને બનાવ્યો નિષ્ફળ. હજુ સર્ચ ઓપરેશન યથાવત. મોટી સંખ્યામાં હથિયાર અને દારૂગોળો જપ્ત. ગાંધીનગર NFSU ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં RTI સપ્તાહની ઉજવણી. મુખ્યમંત્રી કહ્યું, લોકશાહીમાં હક અને ફરજ બંને સાથે હોય છે. આપણે એકબીજાને સહયોગી થવાની જરૂર. RTIની મદદથી પ્રજાજનને તેનો હક તેના ઘરે મળી રહે તેવી સરકારે કરી વ્યવસ્થા. પોરબંદરના બરડામાં શરૂ થશે જંગલ સફારી. પ્રવાસીઓ બરડા જંગલમાં સિંહ સહિતના વન્ય પ્રાણીઓ તેમજ જંગલની પ્રકૃતિની માણી શકશે મજા. તંત્રએ શરૂ કરી તૈયારી. બરડાનું જંગલ કુદરતી ઝરણા અને ઔષધીય વૃક્ષોથી ભરપૂર. નવરાત્રિના માહોલમાં રોગચાળાએ વધારી ચિંતા. અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ડેન્ગ્યુના નોંધાયા 400થી વધુ કેસ. મેલેરિયા અને સ્વાઇન ફ્લૂના કેસોમાં પણ ચિંતાજનક વધારો. દેશના વિદેશી મુદ્રા ભંડારમાં જબરજસ્ત ઉછાળો. પ્રથમવાર 700 અબજ ડોલરને પાર. આ રેકોર્ડ બનાવનાર વિશ્વનો 4થો દેશ બન્યો ભારત. અને આજે શારદીય નવરાત્રિના 3જા દિવસે માતા ચંદ્રઘંટાની આરાધના. દ્વારકાધીશ જગત મંદિર ખાતે ગુગળી જ્ઞાતિના પુરુષોએ ઢોલ નગારા તાલે દોહા છંદ ગાય ગરબે ઘૂમી જગદંબાની કરી આરાધના. રાજકોટમાં બંને હાથમાં તલવાર લઈ વિવિધ કરતબો સાથે 150 ક્ષત્રિયાણીઓએ કરાવી વીરાંગનાની